તો તાજેતરમાં S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ જે છે એ ફરીથી એકવાર ચર્ચામાં છે. શા માટે ચર્ચામાં છે હું તમને અત્યારે જ કહી દઉં છું, કારણ કે S-400 એ એક ડિફેન્સ પ્રકારની મિસાઇલ સિસ્ટમ છે જે મેં તમને ઘણા બધા વિડીયોમાં સમજાવેલું છે. હવે આ શું, કોઈ પણ મિસાઇલ એની ઉપર એટેક કરે તો એને નષ્ટ કરી નાખે છે. આ એક ડિફેન્સ એટલે કે રક્ષણ માટેની મિસાઇલ સિસ્ટમ છે. રશિયા દ્વારા આ મિસાઇલ સિસ્ટમ બનાવવામાં આવેલી છે. અને આ મિસાઇલ સિસ્ટમ સૌથી પહેલાં તો રશિયા પાસેથી કોણે કોણે ખરીદેલી છે, તો સૌ પહેલાં રશિયા પાસેથી આ મિસાઇલ જે છે એ ચાઇનાએ ખરીદી, પછી તુર્કીએ ખરીદેલી અને પછી ભારતે ખરીદેલી. અત્યારે જે S-400 મિસાઇલ સિસ્ટમ માત્ર 3 દેશ વાપરે છે. એક તો રશિયા ખુદ વાપરતું હશે, રશિયા સિવાયની વાત કરીએ તો ચાઇના, તુર્કી અને ભારત આ 3 વાપરે છે. તમને પ્રશ્ન થશે ખાલી 3 દેશ કેમ વાપરે છે, કારણ કે અમેરિકાએ રશિયા ઉપર ઘણા બધા પ્રતિબંધ મૂકેલા છે, સેન્કશન મૂકેલા છે. એવું કીધેલું છે કે જો તમે આ S-400 મિસાઇલ ખરીદશો તો અમે અન્ય દેશ ઉપર પણ સેન્કશન મૂકીશું, એટલે બીજા કોઈ દેશ આગળ આવતા નથી. પરંતુ આ 3 દેશ તો એક રીતે માથાભારે અથવા અમેરિકાની અગેન્સ્ટ, અમેરિકાની વિરુદ્ધમાં જઈને ખરીદેલી છે. તો હવે જો અત્યારે આ ચર્ચામાં શા માટે છે, અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે ચાઇના, રશિયાએ ચાઇનાને જે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપવાની હતી, જે આપવાની હતી, મિસાઇલ એમને વેચવાની હતી, એ ડિલિવરી અત્યારે સસ્પેન્ડ કરી દીધી છે, અત્યારે સ્થગિત કરી દીધી છે. એવું કહી દીધેલું છે કે અત્યારે તમને આ મિસાઇલ મળશે નહીં, થોડા સમય પછી મળશે. તો ચાઇનાએ આના જવાબમાં શું કીધું, તો ચીને આના જવાબની અંદર એવું કીધું છે કે અત્યારે COVID-19 પેન્ડેમિક, કોવિડની મહામારી જે ચાલી રહી છે એના કારણે રશિયાએ આવું કરેલું છે. પરંતુ એનું સાચું કારણ એ નથી. કેમ? કારણ કે ભારતે પણ S-400ની મિસાઇલ લેવાની છે અને એની ડિલિવરી હજી થઈ નથી. જ્યારે આપણા જે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ જે છે એણે રશિયાને પૂછેલું તો રશિયાએ એવું કીધું કે કોવિડના કારણે ભારતની S-400ની ડિલિવરી ઉપર કોઈ પણ પ્રકારનો ફેરફાર પડશે નહીં, એ જે સમય આવવાની હતી તે એ જ સમય આવશે. તો ભારત ઉપર ફેર નથી પડતો તો ચાઇના ઉપર કઈ રીતે પડે એ આપણે સમજવાની કોશિશ કરીએ. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે રશિયાની અંદર એક સાયન્ટિસ્ટ હતા, એક સાયન્ટિસ્ટ, એને અત્યારે કરપ્શનના ચાર્જ અંતર્ગત અને જે દેશદ્રોહના ચાર્જ અંતર્ગત એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે. કેમ? એમની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે એવું માનવામાં આવે છે કે એમને રશિયાની ડિફેન્સ, રશિયાની સંરક્ષણના ઘણા બધા સિક્રેટ વસ્તુઓ જે છે એ કોને, ચાઇનાને પ્રોવાઈડ કરેલા છે. અને ચાઇના એ રશિયાએ જે કોઈ પણ હથિયાર, ડિફેન્સ સંરક્ષણના હથિયારો બનાવે એની કોપી કરી અને ચાઇના પોતાના ખુદના એવા ને એવા હથિયારો બનાવી નાખે છે. તો એના કારણે રશિયા ચાઇનાને એક રીતનો મેસેજ સેન્ડ કરવા માગે છે કે તમે આવું કરશો નહીં, આવી રીતે જે બીજાની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, હથિયારો બનાવવાની જે પ્રક્રિયા જે છે એની ટેકનોલોજી એ ચોરી કરી લેવી એ સારી વસ્તુ નથી. આની પહેલાં આપણે જોયું હતું કે હ્યુસ્ટનની અંદર, અમેરિકાની અંદર, જે અમેરિકાની અંદર ચાઇનાની જે કોન્સોલેટ હતી હ્યુસ્ટનની અંદર, હ્યુસ્ટન એ જ જગ્યા છે કે જ્યાં મોદીની સભા આયોજન કરવામાં આવ્યું હતું, એ પણ બંધ કરવામાં આવી હતી. અને ડોનાલ્ડ ટ્રમ્પે ત્યારે એવું પણ કીધેલું હતું કે ચાઇના દ્વારા જે અમે કોરોનાની રસી બનાવી રહ્યા છીએ એની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, એની જે ટેકનોલોજી જે છે એ પણ ચાઇના ચોરી કરવાની કોશિશ કરી રહી છે. એટલે એક રીતે જોઈએ તો ચાઇના ઉપર આવા ઘણા બધા આરોપ આવતા હોય છે. હવે પ્રશ્ન થાય કે રશિયાએ અત્યારે ચીન ઉપર આવું કરેલું તો રશિયા એને મિસાઇલ વેચવાનું બંધ કરીને કેમ નથી કરી દેતું? તો એનું કારણ એ છે કે રશિયા એક રીતે જોઈએ તો એની ઉપર ઘણા બધા સેન્કશન, અમેરિકાના અને બીજા અન્ય દેશોના ઘણા બધા પ્રતિબંધ છે, યુરોપના અને એ બધાના. તો એના કારણે શું થાય છે, રશિયા એક રીતે ચાઇના ઉપર નિર્ભર બની ગયું છે. કારણ કે જો રશિયાની બધી વસ્તુઓ ચાઇના નહીં ખરીદે તો બીજા કોણ ખરીદશે? બીજા કોઈ ખરીદી એવા છે નહીં. કેમ? ભારત અને તુર્કી એ ખરીદશે, પરંતુ ચીન જે છે એ ખરીદી લે તો એને વધારે વેચાણ થાય એવું છે, કારણ કે અમેરિકાએ એની ઉપર પ્રતિબંધો મૂકેલા છે. તો આ બધી વસ્તુ તમને ખબર છે. S-400 સિસ્ટમ શું છે, ચાઇનાએ કોપી કરી અને કેવી રીતે, બીજી એક મહત્વની વસ્તુ જોઈએ, રશિયાનું એક ફાઇટર જેટ આવે છે, ફાઇટર જેટ અથવા તો વિમાન, લડાકુ વિમાન. કયું? તો કે સુખોઈ એ જ વિમાન છે કે જે ભારત વાપરે છે. તો રશિયા ચાઇના દ્વારા સુખોઈની કોપી કરીને પણ J-20 નામનું એક બીજું વિમાન બનાવી લેવામાં આવ્યું, એટલે કે ચાઇના આવી રીતે ચોરી કરે છે. તો એક રીતે રશિયા આવી રીતે એને મેસેજ સેન્ડ કરવા માંગે છે. તો આ મહત્વનો મુદ્દો છે. બીજી અમુક વસ્તુઓ જોઈએ. તો અહીંયા પણ જો તમે ઘણા બધા આર્ટિકલની અંદર, રિપોર્ટની અંદર જોઈ શકો છો કે ચાઇના દ્વારા આવી બધી વસ્તુ કરવામાં આવી છે. ચાઇના કમ્પ્લીટ છે યુઝર ટ્રાયલ ઓફ S-400 એર ડિફેન્સ સિસ્ટમ. ચાઇનાએ એની ટ્રાયલ પણ કમ્પ્લીટ કરેલી છે. હવે જો આની પહેલાં એક મહત્વની વસ્તુ સમજો, આ જે S-400 સિસ્ટમ જે છે એની પહેલાં રશિયાએ બનાવેલી હતી S-300 સિસ્ટમ. 400નો મતલબ શું થાય પહેલાં તો એ સમજો. એનો મતલબ એ થાય કે 400 કિલોમીટરની એની રેન્જ છે. એની રેન્જ એટલે કે કેટલા કિલોમીટરની અંદર એ સંરક્ષણ પૂરું પાડી શકે, તો 400 કિલોમીટરની અંદર એ સંરક્ષણ પૂરું પાડી શકે. આની પહેલાં રશિયાએ જે બનાવેલી હતી એ S-300 હતી, એની રેન્જ કેટલી હતી? 300 કિલોમીટરની. અને હવે આગળ જે ભવિષ્યમાં બનાવવાની છે એ કઈ છે? S-500. એની રેન્જ કેટલી હશે? 500 કિલોમીટરની હશે. તો અહીંયા બીજી પણ એક મહત્વની વસ્તુ એ જાણવાની છે કે ચાઇના દ્વારા જે મિસાઇલ આપવામાં આવેલી છે એની અંદર એ બધાનું જ્યારે પરીક્ષણ કરેલું તો ખબર પડેલી કે એની પાસે એક પણ 400 કિલોમીટરની રેન્જવાળી એકે મિસાઇલ, એકે ડિફેન્સ સિસ્ટમ આપવામાં આવેલી નથી. કેમ? કારણ કે તમને ખ્યાલ હશે ચાઇના MTCR નું સદસ્ય નથી, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજિયમ. એટલે અને મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજિયમનો એવો નિયમ છે કે 400 કિલોમીટરથી વધુની જે ટેકનોલોજી, 400 નહીં પરંતુ 300 કિલોમીટરથી વધુની ટેકનોલોજીવાળી વસ્તુ આપી શકાય નહીં. તો એટલે એને આપેલી નથી. હવે કદાચ રશિયાએ સિક્રેટલી આપેલી હોય તો આપણને ખબર નથી. તો આ બધી વસ્તુ તમને રશિયા એક્યુઝિસ. જો રશિયા દ્વારા ઘણી બધી વાર ચાઇનાનો વિરોધ કરવામાં આવે છે કે સ્પાઇંગ, જાસૂસી કરવામાં આવે છે. ચાઇના
રશિયાની અંદર જે સંરક્ષણના હથિયારો અને ટેકનોલોજીને આ બધું સ્પાઈંગ કરે છે, જાસૂસી કરે છે અને ત્યાંથી ટેકનોલોજી ચોરી કરી લે છે. જો અહીં આપણે જોઈએ કે રશિયાએ જે રશિયાની S-300 મિસાઇલ સિસ્ટમ હતી આ પ્રકારની, એની કોપી કરી અને ચાઇનાએ પોતાનું નવું તે બનાવી દીધી HQ-9 એવું ને એવું પોતાનું કોપી કરી અને તરત બનાવી નાખેલું રશિયા દ્વારા. હવે જો આવું બધું અત્યારે એક રીતે જોઈએ તો રશિયા ચીન ઉપર આત્મનિર્ભર છે, રશિયા જે છે એ ચીન ઉપર નિર્ભર છે. તો આની માટે આ બધી વસ્તુ સરખી કઈ રીતે થઈ શકે છે? એનું એક એવું વસ્તુ થઈ શકે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન એ બધા જો રશિયા ઉપરના જે પ્રતિબંધો જે છે એ દૂર કરી નાખે તો રશિયાની ચાઇના ઉપર નિર્ભરતા ઓછી થઈ શકે છે. તો એ તમને ખબર હોય. જો 2018ની અંદર ચાઇનાની અંદર પ્રથમ જ વાર S-400 મિસાઇલ આવેલી હતી અને સૌ પ્રથમ રશિયા પાસેથી મિસાઇલ ખરીદવાનું કાર્ય કોણે કરેલું? ચાઇનાએ કરેલું. અને જ્યારે S-300 મિસાઇલ બનાવેલી હતી ત્યારે પણ એને જ પહેલાં ખરીદેલી હતી અને S-500નો ઓર્ડર પણ પહેલાં એમને જ આપેલો છે. કારણ કે એ પહેલાં ઓર્ડર આપી દે અને પછી અંદર ચેક કરી લે કે કઈ કઈ ટેકનોલોજી વપરાયેલી છે. તો એ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા આ ન્યૂઝ આર્ટિકલની અંદર પણ આ જ વસ્તુ આપેલી છે તો બધી મહત્ત્વની વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો બીજું મેં તમને કીધું હતું કે થોડા સમય પહેલાં અમેરિકા અને ચીનની વચ્ચે પણ આ હાઈ કમિશનરને એમ્બેસીને કાઉન્સિલેટને એ બધાનો વાત હતી. તો અમેરિકાની અંદર હ્યુસ્ટન નામની જગ્યા જે છે અહીંયા ચીનની જે કાઉન્સિલેટ હતી એ બંધ કરી નાખવામાં આવી હતી. તો આ વિડીયો પણ મેં બનાવેલો છે તો આ થંબનેલ વાળો વિડીયો એ પણ તમે જોઈ શકો છો. એમાં અદ્ભુત માહિતી આપેલી છે.